નમસ્કાર મિત્રો, આપના સાથ અને સહકારથી પ્રેરણા ગ્રહણ કરી ફરી આપની સમક્ષ એક નવો ટોપિક લઈને આવ્યો છું. એ છે આપણા ભારતના રાષ્ટ્રપતિ પર. ભારતના રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડી પર. મિત્રો, આ ભારતના છઠ્ઠા રાષ્ટ્રપતિ છે અને યંગેસ્ટ રાષ્ટ્રપતિ તરીકે એમણે કામ કર્યું છે. 1977 થી લઈને 1982 સુધી તેઓ ભારતના રાષ્ટ્રપતિ પદ તરીકે રાષ્ટ્રપતિ તરીકે કામ કર્યું હતું. 1977 થી 1982 સુધી તેઓ પહેલા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પણ હતા 1956ની અંદર, અને આ સમયે આંધ્રપ્રદેશના ગવર્નર હતા ચંદુલાલ માધવલાલ ત્રિવેદી. તેઓ બે સમય સુધી ભારતની લોકસભાના ભારતીય લોકસભાના સ્પીકર તરીકે પણ કામ કરી ચૂક્યા છે. પહેલી વખત તેઓએ 1967 અને 69 સુધી સ્પીકર તરીકે કામ કર્યું હતું, અને બીજી વખત માર્ચ 1977થી લઈને જુલાઈ 1977 સુધી ભારતીય લોકસભાના સ્પીકર તરીકે કામ કર્યું હતું. મિત્રો, કોઈ સ્પીકર ભારતના રાષ્ટ્રપતિ બન્યા હોય તેમાંનું આ એક એમનું નામ નીલમ સંજીવ રેડ્ડીનું પણ આવે છે. તેઓનો જન્મ અનંતપુર ડિસ્ટ્રિક્ટ આંધ્રપ્રદેશની અંદર 19 મે 1913ની અંદર થયો હતો, અને 1953ની અંદર તેઓ આંધ્ર સ્ટેટના ડેપ્યુટી સીએમ તરીકે પણ કામ કરી ચૂક્યા હતા. તેઓના સ્પીકરનો ટેન્યોર એટલે કે સમયગાળો ખતમ થવા બાદ તેઓએ એકચ્યુઅલી રાજનીતિથી રાજીનામું આપ્યું હતું, પરંતુ 1975ની અંદર જ્યારે જયપ્રકાશ નારાયણજીએ સંપૂર્ણ ક્રાંતિ આંદોલનની શરૂઆત કરી તે સમયે ફરી તેઓ રાજનીતિની અંદર સક્રિય રૂપથી જોડાયા. રાષ્ટ્રપતિ તરીકે તેઓએ મોરારજી દેસાઈ, ચરણસિંહ અને ઇન્દિરા ગાંધી સાથે એઝ અ કામ કર્યું છે, અને તેઓ ભારત આંતરરાષ્ટ્રીય લેવલ પર નામ સંગઠન નોન એલાઇનમેન્ટ મુમેન્ટ ગુટ નિરપેક્ષ સંસ્થાના એઓ 1982થી લઈને 83 લગીન તેઓ એના સભ્ય પણ રહેતા હતા. પ્રેસિડેન્ટ સેક્રેટરી જનરલ તરીકે કામ કર્યું હતું. તેમણે થિયોસોફિકલ સોસાયટી અડિયારની અંદર કામ સ્ટડી કર્યું હતું, અને ભારતીય બંધારણીય સભાના તેઓ સદસ્ય પણ રહી ચૂક્યા હતા. મિત્રો, આ 1953ની વાત કરું તો પહેલાં આંધ્ર સ્ટેટ હતું, અને એ આંધ્ર સ્ટેટની અંદર તેઓ ટી પ્રકાશનની અધ્યક્ષતાની અંદર એ ઉપમુખ્યમંત્રી તરીકે તેઓએ કામ કર્યું હતું, અને આંધ્ર સ્ટેટની અંદર તેલંગાના મર્જ થયા બાદ 1956માં આંધ્રપ્રદેશ રાજ્યના તેઓ પ્રથમ મુખ્યમંત્રી હતા. એટલે આની અંદર થોડુંક તમારે એ ધ્યાન આપવાનું છે કે પહેલાં આંધ્ર સ્ટેટના તેઓ ઉપમુખ્યમંત્રી હતા, અને ત્યારબાદ આંધ્રપ્રદેશના પહેલા મુખ્યમંત્રી તરીકે કામ કર્યું હતું. તેઓ ત્રીજા એવા વ્યક્તિ છે જેમ જેઓ સ્પીકર હતા એમના ઇનઓગરલ હાઉસના સમયે, મતલબ કે તેઓએ હજુ સંસદની અંદર કામ કરવાની શરૂઆત કરી અને પહેલી જ સભાની અંદર તેઓ સ્પીકર તરીકે કામ કર્યું હતું. મિત્રો, સ્પીકર એમને જ એક સ્પીકરનું પદને વોચમેન ઓફ ધી પાર્લામેન્ટ, યાની કે વોચમેનનું નામ આપ્યું હતું. સ્પીકર ઇઝ અ વોચમેન ઓફ ધી પાર્લામેન્ટ, આવું કહેવાવાળા નીલમ સંજીવ રેડ્ડીજી હતા. 1969ની અંદર પ્રેસિડેન્ટ ઇલેક્શનની વાત કરું, મિત્રો 1969માં ડૉક્ટર ઝાકીર હુસેનજીનું દેહાંત થયું, અને આ સમયે રેડ્ડી પ્રેસિડેન્શિયલ કેન્ડિડેટ માટે ઊભા રહ્યા, પરંતુ ઇન્દિરાજીના અપોઝ એટલે કે વિરોધના કારણે તેઓ ઇનડાયરેક્ટલી એમને સપોર્ટ ઇન્દિરાજીએ વીવી ગીરીને આપ્યો હતો, અને આ બાદ વીવી ગીરીજી જીત્યા હતા. મતલબ અહીં એક વખત તેઓ 1969ના પ્રેસિડેન્શિયલ ઇલેક્શનની અંદર ભાગ લીધો હતો. ત્યારબાદ 1977નું પ્રેસિડેન્શિયલ ઇલેક્શન આવે છે, અને આ ઇલેક્શનની અંદર આ 1977ની અંદર ફખરુદ્દીન અલી અહમદના દેહાંત બાદ જે ઇલેક્શન આવે છે તેની અંદર તેઓ ફરી રાષ્ટ્રપતિ ચુનાવની અંદર ભાગ લે છે. મિત્રો, અહીં તેઓ જ્યારે ભાગ લે છે ત્યારે અનઅપોઝલી તેઓ ઇલેક્શનમાં જીતી જાય છે. એમના વિરુદ્ધ કોઈ પણ ફોર્મ મતલબ એક્સેપ્ટ થવામાં નથી આવતું, અને તેઓ અનઅપોઝલી ઇલેક્ટ થાય છે. સો હી બીકેમ ધી ફર્સ્ટ પર્સન ટુ બી ઇલેક્ટેડ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા વિધાઉટ ધી કન્ટેસ્ટ, મતલબ લડ્યા વગર જ તેઓ પહેલાં મતલબ કે રાષ્ટ્રપતિ બની ગયા હતા.
1996ની અંદર એમનું દેહાંત થયું છે, 83 વર્ષની અંદર. એમની સમાધિ સ્થળ જે છે એ કલપલ્લી બુરિયલ ગ્રાઉન્ડ બેંગ્લોરની અંદર છે. એમને એક બુક પણ લખેલી છે, વિધાઉટ ફિયર ઓર ફેવર, જે 1989ની અંદર પબ્લિશ થઈ છે. અને પીવી નરસિમ્હા રાવે પણ એક નોવેલ લખી હતી, ધ ઇનસાઇડર, એ રેડ્ડીના જીવન પર જ હતી. થેન્ક યુ સો મચ મિત્રો, તમારો ખૂબ ખૂબ આભાર મારો વિડીયો જોવા માટે, અને મારા આવનાર વિડીયોને આવનાર વિડીયોની તમને માહિતી મળે તે માટે અમારી જ્ઞાન સેતુ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરો. આપનો ખૂબ ખૂબ આભાર.